રાજ્યના હવામાનની અંદર ફરીથી એક વખત પલટો આવશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે 2 થી 3 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યારે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અરબી સમુદ્રની અંદર એક UAC સક્રિય બની રહ્યું છે અને જેને કારણે હવામાનની અસ્થિરતા સર્જાશે, જેમાં 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. લગભગ 500 HPA લેવલે ઘાટા વાદળો છવાશે અને 750 HPA લેવલે વધુ પડતો ભેજ જોવા મળશે, જેને કારણે 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે માવઠું જે થાય અને સૌથી વધારે તીવ્રતા જોવા મળે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે. લગભગ 2 ઇંચ આસપાસ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે અને એકલ દોકલ સેન્ટરની અંદર 2 કરતાં પણ વધારે લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના, જેમાં 3 ઇંચ સુધીના પણ માવઠાના વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં સામાન્યથી હળવા માવઠાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લાની અંદર મોટાભાગે 2 થી 4 દિવસ સુધી વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા રહેશે અને વાગડ વિસ્તારની અંદર માવઠાની તીવ્રતા વધારે રહી અને કચ્છના બીજા વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને બરોડા જિલ્લો, આ વિસ્તારો એવા છે કે જેની અંદર પણ સૌરાષ્ટ્રની સાથોસાથ 2 ઇંચ અથવા તો તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વધારે પડતા ઘાટા વાદળ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાના વરસાદની શક્યતાઓ 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, જેમાં રાજપીપળા, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટાઓ જોવા મળશે અને વધારે પડતા ઘાટા વાદળ અને વાતાવરણ છે એકદમ ઠંડુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો છે, એમાં પણ સામાન્ય રીતે જોવા જાય તો 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એટલે કહી શકાય કે છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું છે એ આપણે 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટાભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદો પડતા હોય પણ આ માવઠાની અંદર અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે અને જ્યારે પણ માવઠાના વરસાદો જોવા મળે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને સાથોસાથ પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે. એટલે 25 થી 27 નવેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે 2 થી 3 ઇંચ વરસાદની શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી.